हेलो विद्यार्थी मित्रों, आज आप नवो पॉइंट भणीए छे अने ए छे वन ऑफ अवयव आई। बराबर, वन ऑफ अवयव आई ने जानता पहला जे तमे जाणो छो एने हूँ क्लियर तमने याद कराई दू। तमने आवुं खबर छे कि डेल्टा टीबी इज इक्वल टू केबी इंटू 1000 इंटू W2 અહીંયા લખું છું M2 અને અહીંયા લખું છું W1। આ સૂત્રથી તમે પરિચિત છો, બરાબર। હવે માની લો કે હું ગ્લુકોઝનું દ્રાવણ લઉં છું, ગ્લુકોઝનું દ્રાવણ। હવે આને આમ નથી લખતો, નામ લખું તો પણ જાણવાની જરૂર પડશે। આવું પણ લખી શકાય ડેલ્ટા ટીબી इज इक्वल टू के बी इंटू एम। आओ पण लखी शकाय। आ जे एम छे मोलालिटी छे अने मोलालिटी नी वेल्यू में आ जगह लखेली छे जेनाथी तमे परिचित छो। ओके, हवे मानो के मारी पासे एक मोल ग्लूकोज छे अने एक मोल ग्लूकोज छे अने तेने 1000 ग्राम पानी में ओगाळेलो छे। एक मोल ग्लूकोज ने 1000 ग्राम पानी में ओगाळेलो छे, मारे आ जे द्रावण मारी पासे थई गयुं ए केवुं थई गयुं, एक मोलल ग्लूकोज नुं द्रावण थयुं। एक मोलल ग्लूकोज नुं द्रावण लई अने हुं डेल्टा टीबी ने शोधी दऊं तो तेनी किंमत केटली आवे? तो के डेल्टा टीबी इज इक्वल टू केबी, पानी माटे केबी नी वेल्यू छे 0.52 अने तमारे गोखवानी होती नथी, परंतु तेनो उपयोग वारंवार थतो होय छे, याद रहे तो सारुं। इनटू आ 1 मोलर से तो यहां मुकी दऊ छु 1, तो इज इक्वल टू 0.52 केल्विन। आ कीमत मारी पास आवी, एक मोल ग्लूकोज होय तो 0.52 केल्विन एवो जवाब आवे। मानी लो के मारी पास है एक मोलल, जो आने वाचू हो तो शू वंचाय मोलल, एक मोलल એટલે કે एक मोल द्राव्य पदार्थ 1000 ग्राम द्रावक में ओगाळेलो होय एवा द्रावण ने एक मोलल એટલે કે એક મોલાલિટી વાળું દ્રાવણ કહેવાય। હું એક મોલ ગ્લુકોઝ ની જગ્યાએ સુક્રોઝ લઉં તો પણ ડેલ્ટા ટીબી એની કિંમત 0.52 ઇનટુ 1 ઇઝ ઇક્વલ ટુ 0.52 કેલ્વિન આવો જવાબ મારી પાસે આવે। હવે હું એક કામ કરું છું, માનો કે મેં 1 મોલલ KCl નું દ્રાવણ લીધું અને તેના માટે હું ડેલ્ટા ટીબી ની કિંમત શોધું છું, તો 0.52 ઇન્ટુ 1 આવવી જોઈએ, પરંતુ જે કિંમત છે એને 2 વડે ગુણો એટલી આવે છે 0.52 ઇન્ટુ 2 બરાબર 1.04 કેલ્વિન આવો જવાબ મારી પાસે મળ્યો। તો મનમાં થાય કે અહીંયા પણ 1 મોલ ગ્લુકોઝ છે, અહીંયા 1 મોલ સુક્રોઝ છે, અહીંયા જે કિંમત મળે છે તો અહીંયા 1 મોલ અને 1 વડે ગુણી નાખો એટલી જ કિંમત મળે, અહીંયા પણ 1 વડે ગુણો એટલી જ કિંમત મળે, અહીંયા 1 મોલ લીધો તો 1 વડે જ ગુણવાનો હોય અને 1 વડે તમે ગુણો તો આટલો જવાબ આવવો જોઈએ, 52 જ આવવો જોઈએ, 0.52 જ આવવો જોઈએ, પરંતુ જવાબ તો આટલો આવે છે, 2 વડે ગુણો એટલો જવાબ આવે છે। દાખલા તરીકે મારી પાસે અહીંયા 1 મોલ Al2 SO4 થ્રાઇસ આટલી જો કિંમત લઉં તો જે જવાબ આવે છે એ આનો કિંમત આવે છે ડેલ્ટા ટીબી બરાબર 0.52 ઇન્ટુ 5 કેલ્વિન જેટલો જવાબ આવે। તો મનમાં થાય કે આવું કેમ થતું હશે? ઉદાહરણ તરીકે આપણી પાસે આ સૂત્ર છે, ધ્યાન આપજો। 1 મોલલ ગ્લુકોઝ હોય તો 0.52, 1 મોલલ સુક્રોઝ હોય તો 0.52, KCl લો તો આ કિંમત આવતી નથી પરંતુ ડબલ કિંમત આવે છે, એલ્યુમિનિયમ સલ્ફેટ તમે લો તો 0.1 વડે ગુણવાનું, 1 મોલ 1 વડે ગુણવાનું આવતું નથી પરંતુ 5 વડે ગુણવા પડે છે। ઓકે, આ મનમાં રાખજો। માનો કે મેં M2 અણુભાર શોધ્યો છે અને M2 સૂત્ર કરતા બને દો તો શું બને? M2 બરાબર KB ઇન્ટુ
थाउजंड इंटू डब्ल्यू टू छेद मा आ एम टू ने सूत्र करता बनायो डेल्टा टीबी नीचे ले लो अने गुण्या डब्ल्यू वन। हवे मानी लो के आ सूत्र मुजब हूँ ग्लूकोज नो अणुभार शोधू छू, ग्लूकोज नो अणुभार हवे लखू छू अहीं साचो अणुभार लखी राखू छू अहीं, तो ग्लूकोज नो साचो अणुभार छे 180 ग्राम प्रति मोल। साचो अणुभार केटलो छे 180 ग्राम प्रति मोल। हवे हूँ आ सूत्र मुजब अणुभार गणू छू एटले के प्रायोगिक प्रायोगिक जे किंमत छे तो ए पण मने 180 ग्राम प्रति मोल जोवा मळे। मानी लो के मैं ग्लूकोज नी जग्याए सुक्रोज लीधु, ग्लूकोज नी जग्या लीधु मैं सुक्रोज, तो सुक्रोज नो साचो जे अणुभार छे ए 342 ग्राम प्रति मोल छे, अने हुं प्रयोग करीश तो ते पण मने 342 ग्राम प्रति मोल एटलुं जोवा मळशे। હવે જો હું NaCl નો અણુભાર ગણું છું તો NaCl નો સાચો જ અણુભાર, NaCl નો સાચો અણુભાર અને એ છે 58.5, પણ આ સૂત્ર મુજબ જો ગણવા જાઉં અને એક મોલ પદાર્થ ઓગાળેલો હશે તો અણુભાર મને 29.25 ग्राम प्रति ग्राम प्रति मोल जेटलो जोवा मळे, એટલે કે જેટલો જોવા મળવો જોઈએ એના કરતા અડધો જોવા મળે છે। માની લો કે હું Al2SO4 થ્રાઇસ લો અને તેનો સાચો અણુભાર માનો કે M હોય, અત્યારે આપણે ગણતરી કરતા નથી પણ માનો કે Al2SO4 થ્રાઇસ એનો સાચો અણુભાર M હોય અને હું આ સૂત્ર મુજબ ગણવા જઈશ તો મને જે અણુભાર મળે છે એ M ભાગ્યા 5 જેટલો મળે છે। તો વોન્ટ હવે વિચાર્યું કે આવું કેમ થાય છે, ગ્લુકોઝમાં તો 180 હોય તો 180 થઈ જ જાય છે, સુક્રોઝમાં 342 તો 342 થઈ જ જાય છે, NaClમાં જેટલો અણુભાર છે એના કરતા અડધો થઈ ગયો, એલ્યુમિનિયમ સલ્ફેટમાં જેટલો અણુભાર છે એના કરતા પાંચમા ભાગનો થઈ ગયો। માની લો કે મારી પાસે BaCl2 છે, એનો અણુભાર માનો કે એક્સ છે, સાચો અણુભાર એક્સ છે અને હું આ સૂત્ર મુજબ અણુભાર ગણું છું તો તે અણુભાર એક્સ ભાગ્યા 3 જેટલો થઈ જાય છે। તો વોન્ટ હવે વિચાર કર્યો કે આનો ઉકેલ શું, તો એનો ઉકેલ શોધવા માટે એણે એક વિચાર કર્યો કે ભાઈ ક્યાં શું થાય છે તે। દાખલા તરીકે ગ્લુકોઝ અને સુક્રોઝની વાત કરી તો ડેલ્ટા સોરી M2 તો ગ્લુકોઝના અણુભાર મારા મુજબ આ અણુભાર સાચો, આ અણુભાર સાચો, તો એમાં કોઈ તકલીફ પડતી નથી, તો એણે શું કર્યું આ સૂત્ર મૂક્યું એટલે કે અહીંયા KB ઇન્ટુ 1000 ઇન્ટુ W2 છેદમાં ડેલ્ટા TB W1 અને આને આપણે 1 વડે ગુણીએ છે, એટલે કે જે અણુભાર આવ્યો એને 1 વડે ગુણો જો એના જેવું આવ્યો, પણ જો હું NaCl માટે સાચો અણુભાર મારે જોવો હોય NaCl એનો અણુભાર સાચો કેટલો છે 58.5 આવે છે, કેટલો 29.25, એટલે કે આ જે આખાની જે કિંમત છે એ કિંમત 29.25 આવે છે, બરાબર ને, પ્રયોગ કરવા જઈએ તો 29.25 આવે છે। હવે જો મારે સાચો અણુભાર જોઈતો હોય તો શું કરવું પડે, એને મારે 2 વડે ગુણવો તો જ મને સાચો જવાબ મળે, તો અહીંયા તો આ મેં ગ્લુકોઝ માટે લીધું તો ગ્લુકોઝ માટે આખાનો જવાબ 180 આવે છે, એટલે કાઢી નાખું જોઈએ તારણ ગ્લુકોઝ માટે 180 અને ગુણ્યા 1 વડે ગુણ્યો, NaCl નો સાચો અણુભાર છે 58.5, NaCl નો સાચો અણુભાર છે 58.5, પણ હું પ્રયોગ કરું છું તો આ જે સૂત્ર છે એ સૂત્રની કિંમત મુજબ અણુભાર ગણું તો માત્ર 29.25 આવે છે, અને હું જ્યારે 2 વડે ગુણીશ તો મને તેનો સાચો અણુભાર મળે છે અને એ અણુભાર આવે છે 58.5। એ જ પ્રમાણે એલ્યુમિનિયમ સલ્ફેટ, તો અહીંયા લખું છું Al2SO4 થ્રાઇસ, એનો સાચો અણુભાર 25 શોધીએ આ ગણતરી મુજબનો અણુભાર, એટલે કે M ભાગ્યા 5 અણુભાર આવે છે, ત્યારે
આ સૂત્ર મુજબ ગણું છું તો, પણ જો મારે સાચો અણુભાર જોઈતો હોય તો મારે તેને પાંચ વડે ગુણવા પડે, તો આ પાંચ અને પાંચ કેન્સલ થઈ જાય તો મને સાચો અણુભાર મળે. સેમ વે BaCl2, BaCl2 નો અણુભાર હું પ્રયોગ વડે ગણું છું તો x ભાગે 3 આવે છે. સાચો અણુભાર કેટલો છે? સાચો અણુભાર છે x, પણ હું આ સૂત્ર મુજબ અણુભાર ગણું છું તો જવાબ મને x by 3 મળે છે, એટલે x by 3 મળે. જો મારે સાચો અણુભાર જોઈતો હોય કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે, 3 અને 3 કેન્સલ થઈ જાય તો અણુભારની કિંમત s મને સાચી મળે. વોન્ટ ઓફે આ વસ્તુને શોધી કાઢી કે જો મારે સાચો અણુભાર જોઈતો હોય તો આ જે સૂત્ર છે એને મારે કોઈક રકમ વડે ગુણવો પડે. મારે જો પદાર્થનો સાચો અણુભાર શોધવો છે તો આ રકમને અથવા આ જે બાબત છે એને મારે કોઈક રકમ વડે ગુણવું પડે, અથવા ડેલ્ટા ટીબી ની સાચી કિંમત જોઈતી હોય તો આને મારે કોઈક રકમ વડે ગુણવું પડે. એ કોઈક રકમ એને કહેવાય છે આઈ, અને એ આઈ ને કહેવાય છે વોલ્ટ ઓફ અવયવ આઈ. તો આ આઈ ની વેલ્યુ શોધવી કેવી રીતે? એકદમ સિમ્પલ વસ્તુ છે, તમને એ વસ્તુ આવડે છે, તમને હમણાં જ ખબર પડશે કે હા સાહેબ આ તો આવડી ગયું. બરાબર, તો જુઓ આઈ ની વેલ્યુ શોધવી કેવી રીતે? આઈ એક પણ હોઈ શકે, એક કરતા ઓછું પણ હોઈ શકે, આઈ એક કરતા વધુ પણ હોઈ શકે. તો જો સૌથી પહેલા કે જો પદાર્થનું સુયોજન કે વિયોજન ન થાય તો આઈ બરાબર એક આવે. જો પદાર્થનું વિયોજન થાય તો આઈ ઇઝ ગ્રેટર દેન વન આવે, અને જો પદાર્થનું સુયોજન થાય તો આઈ ઇઝ લેસ દેન વન આવે. આ વાતને બરાબર મગજમાં ઉતારી રાખવાની. તમને આઈ ની વેલ્યુ શોધવાનું પૂછાય છે, તો પદાર્થનું સુયોજન કે વિયોજન ન થાય એવા પદાર્થો કોણ? તો વારંવાર શબ્દો આવેલા છે, ઉદાહરણ તરીકે ગ્લુકોઝ, બરાબર ને, બીજો છે સુક્રોઝ, બોલો બીજો કોઈ, ગ્લુકોઝ સુક્રોઝ પછી યુરિયા, ફ્રુક્ટોઝ પણ આવે. આ પદાર્થો છે એના માટે આઈ ની વેલ્યુ કેટલી મૂકવાની? એક. બરાબર, હવે વિયોજન થવું એટલે કે આયનિક પદાર્થને દ્રાવકમાં ઓગાળો અને આયનો છૂટા પડે, એ જેટલા સંખ્યામાં આયનો છૂટા પડતા હોય એને આઈ ની કિંમત કહેવાય. બરાબર, તો જુઓ NaCl અહીંયા લખું છું આઈ ની કિંમત, એક Na અને એક Cl, તો આઈ ની કિંમત કેટલી આવે? બે થાય, છે ને, ખબર પડી. ઉદાહરણ તરીકે KCl છે તો એક K છે અને એક Cl છે, તો I બરાબર કેટલા આવે? બે આવે. ઓકે, માનો કે મારી પાસે BaCl2 છે તો બે વાર Cl છે, એક વાર Ba છે, તો બે ને એક ત્રણ, અહીંયા મૂકી દીધા ત્રણ, Al2 SO4 thrice, ત્રણ ને બે પાંચ, મૂકી દીધા પાંચ. ચલો બીજો પદાર્થ લઈએ આપણે K4 FeCN6, તો આખું તમારે ગણવાનું, આ બ્રેકેટ એક વાર, કે ચાર વાર, ચાર ને એક એટલે પાંચ. કોઈક વાર તમને એવો પ્રશ્ન પૂછે છે કે આ બધા પદાર્થો આપેલા હોય, પછી તમને એમ પૂછે નીચેનામાંથી કયા બે પદાર્થો એવા છે કે જેની બોન્ડ ઓફ અવયવની કિંમત સરખી છે. શું પ્રશ્ન હોય? નીચેનામાંથી કયા પદાર્થોના વોન્ટ ઓફ અવયવ આઈ ની કિંમત સરખી હોય?
તો આજે બે આપેલા હોય આ બે સિલેક્ટ કરી લેવાના કે આ મેરી વોન્ટ ઓફ એની સરખી સરખી આ કિંમત સરખી છે. એવું જરૂરી નથી કે તમને આ જ પૂછે, તમને આવું પણ પૂછે. દાખલા તરીકે તમને પૂછ્યું છે બી એ એનો થ્રી ટ્વાઇસ અને એની આઈ ની કિંમત શોધવાની છે, તો બે વાર એનો એનો થ્રી અને એક વાર આ, તો કેટલા થયા? બે ને એક ત્રણ. માની લો કે તમને આપેલું છે એનએચ ફોર એનો થ્રી, એનએચ ફોર એનો થ્રી, તો આ ચાર અને ત્રણ સાત એવું કરશો નહીં, બરાબર? છોકરા એવું કરી નાખતા હોય છે, એક વાર એનએચ ફોર પ્લસ અને એક વાર એનો થ્રી માઇનસ, એટલે એક આયન આ છે, એક આયન આ છે, એટલે કેટલા મળી ગયા? બે. તો આ રીતે આયનની કિંમત તમારે શોધવાની આવે. શું કર્યું આપણે? વિયોજન થાય તો આયનો છૂટા પડે, અને જેટલા આયનો છૂટા પડે એટલા કણ આપણને પ્રાપ્ત થાય, અને જેટલા કણ પ્રાપ્ત થતા હોય એ તેની આયની કિંમત છે. તો એ પ્રમાણે આયની કિંમત તમે અહીંયા મૂકી દો તો જ તમને સાચો જવાબ મળે, તો જ તમને એમ ટુ શોધવા જાઓ તો એમ ટુ સાચું મળે, નહીં તો સાચું મળે નહીં. એટલે હવે પછીના આ જે સૂત્રો યાદ તમારે રાખવાના છે, અગાઉ પણ ઉત્કલન બિંદુ ઉન્નયનનો ટોપિક ચલાયેલો છે, એમાં આઈ નહોતું, પણ એ વખતે શરૂઆત હતી, એટલે આ સૂત્રથી તમે અણુવાર ગણતા હતા એવું બને. હવે જ્યારે પણ દાખલો ગણવાનો આવે તો તમારે માત્ર આટલાથી આટલો ભાગ યાદ રાખવાનો નથી, પરંતુ આઈને ગુણાકારમાં લઈને જ કિંમત મૂકવાની. પછી ગ્લુકોઝ હોય તો આઈ વન મૂકી દેવાનો, સુક્રોઝ હોય તો વન મૂકી દેવાનો, પણ NaCl આવે તો ત્યાં બે મૂકવા પડે, BaCl2 હોય ત્રણ મૂકવા પડે, એલ્યુમિનિયમ સલ્ફેટ હોય તો આઈ બરાબર 5 મૂકવા પડે, એ સિવાય તમારા દાખલા હંમેશા ખોટા પડે. ક્લિયર? ઓકે, આગળ લઈએ. શું વિચાર્યું આપણે? શું ભણાયું? વિયોજન. હવે આપણે સુયોજન ભણાવીએ છીએ. તો સુયોજન કોને કહેવાય? એકવાર અગાઉના લેક્ચરમાં પણ મેં સુયોજન વિશે માહિતી આપેલી, કદાચ ભૂલી ગયા હશો, યાદ કરાવી દો. સુયોજન વિશે ભણીએ છીએ. ઉદાહરણ તરીકે મારી પાસે છે CH3COOH અને એને ઓગાળું છું બેન્ઝીનમાં. બેન્ઝીનમાં જે ઓગાળીએ છીએ તો ધ્યાન આપજો કે કયા દ્રાવકમાં ઓગાળ્યું, તો કે જેનો પરાવૈદ્યુત અચળાંક ઓછો છે તેવું દ્રાવક. પરાવૈદ્યુત અચળાંક એના માટે બીજો પણ એક શબ્દ વપરાય છે, અને એ છે ડાય ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. એ શું છે? માધ્યમનો પરમિટિવિટી ગુણધર્મ. માધ્યમનો ગુણધર્મ છે. કોઈ વાર માધ્યમ હવા હોય તો આની આના દરેકના અચળાંક હોય, વૈજ્ઞાનિકોએ જેને પ્રયોગ કરીને શોધી રાખેલા છે. હવા હોય એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક જુદો હોય, પાણીનો જુદો હોય, કેરોસીનમાં જુદો આવે, બેન્ઝીનમાં જુદો આવે, એસિટોનમાં જુદો આવે, દરેકે દરેક દ્રાવકના પરમિટિવિટી કોન્સ્ટન્ટ હોય, અને એ પ્રયોગ કરીને મેળવેલા છે. એ કેવી રીતે મેળવાય એ આપણા કોર્સની, કેમેસ્ટ્રીના કોર્સની બહાર છે, ફિઝિક્સમાં તમારે આવતું હશે, સાહેબને પૂછશો એટલે તમને ડિટેલમાં સમજાવશે, બરાબર? અત્યારે તેની આપણે જરૂર નથી, માટે તેને ચર્ચામાં લીધેલી નથી, બાકી સમજાવી શકાય એવું છે. ઓકે, તો ડાય ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એ બેન્ઝીનનો કેવો છે? ઓછો છે, બરાબર? લગભગ 2 ની સમથિંગ છે આજુબાજુ. પાણીનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક એ લગભગ 80-81 ની આજુબાજુ છે. તાપમાન બદલાય તો ડાય ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ બદલાય. એટલે નોર્મલ ટેમ્પરેચરની આપણે વાત કરીએ છીએ કે નોર્મલ ટેમ્પરેચરે પાણીનો ડાય ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એ લગભગ 80-81 ની આજુબાજુ છે, બેન્ઝીનનો 2 ની આજુબાજુ છે, બરાબર? એને યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં, પણ ઓછો પરાવૈદ્યુતા અચળાંક છે એનો આ મતલબ સમજવાનો અથવા એને યાદ રાખવાનો. હવે આ એસિટિક એસિડને હું જ્યારે બેન્ઝીનમાં ઓગાળું છું તો બેન્ઝીનના બે અણુ, સોરી, એસિટિક એસિડના અણુને બેન્ઝીનની અંદર ઓગાળું છું
तो आना बे अणु भेगा थई गया, तो CH3 COOH અને તેના બે અણુ ભેગા થઈ ગયા। બે અણુ ભેગા થાય એટલે બને કેવી રીતે, તો CH3 C ડબલ બોન્ડ O O અને H, ફરીવાર CH3 C ડબલ બોન્ડ O O અને H। આ છે આંશિક ધનભારિત, આ છે આંશિક ઋણભારિત, આ છે આંશિક ઋણભારિત, આ છે આંશિક ધનભારિત। સેમ વે આંશિક ધનભાર, आंशिक ऋण भार, आंशिक धन भार, आंशिक ऋण भार। आज आंशिक धन भारित हाइड्रोजन ए अने बाजुना अणु नो ओ बेनी वच्चे एच वन बने, अहीं पण बेनी वच्चे एच वन बने, परिणामे बे अणु भेगा थईने, अहीं बे छे एटले बेलेंस माटे अहीं बे लगा, बे अणु भेगा थईने एक अणु तरीके वर्ते। हवे थाय शुं के एसेटिक एसिड नो साचो अणु भार छे 60, એસેટિક એસિડ નો સાચો અણુભાર છે 60। હવે હું આ સૂત્ર મુજબ એસેટિક એસિડ નો અણુભાર શોધું અને દ્રાવક તરીકે મેં બેન્ઝીન રાખેલું હોય તો અણુભાર 60 નહીં આવે, 120 ની આજુબાજુ આવશે। એટલે કે જો તમને સુયોજન અને વિયોજન નો ખ્યાલ ના હોય તો આપણો દાખલો ખોટો પડે, તો ધ્યાન આપી લેવાનું કે કયા પદાર્થોનું સુયોજન થાય અને કયા પદાર્થોનું વિયોજન થાય। બરાબર, આપણે સુયોજન થતું હોય એવા પદાર્થોમાં બે પદાર્થો વારંવાર આવે છે, એક તો એસેટિક એસિડ આવે છે, બરાબર, એની જગ્યાએ પ્રોપેનોઇક એસિડ પણ આવી શકે, પ્રોપેનોઇક એસિડ, સૂત્ર શું છે, C2H5COOH, એમાં પણ એવું બને। બીજો પદાર્થ છે બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ એનું સૂત્ર શું બને, C6H5COOH। તો અહીંયા ફેર એટલો છે, આ જે C6H5 છે, આ જે CH3 છે, અહીંયા CH3 છે, CH3 કાઢી નાખો અને C6H5 મૂકી દો, બાકીનું બધું એમને એમ। C2H5 છે, આ મિથાઇલ ગ્રુપ છે, એને દૂર કરીને ઇથાઇલ ગ્રુપ મૂકી દો, તો પણ વસ્તુ સરખી છે। તો બે અણુ ભેગા થઈને એક અણુ તરીકે વર્તે છે, એ ઘટનાને કહેવાય છે સુયોજન। એક બહુ જ અગત્યની વાત કહું છું, એને બરાબર ધ્યાનથી સાંભળજો। બરાબર, ઘણી વખત છોકરાઓને મગજમાં વિચારેલું હોય છે કે એસેટિક એસિડ એટલે આઈ ની કિંમત 2, બરાબર, કેમ કે બે અણુ ભેગા થાય છે માટે આઈ બરાબર 2। વાંચ્યા વગર સમજ્યા વગર ડાયરેક્ટ જવાબ ના આપશો, એસેટિક એસિડને બેન્ઝીનમાં ઓગાળેલો હોય તો આઈ બરાબર 2, કેમ કે બે અણુ ભેગા થઈ જાય છે। બેન્ઝોઇક એસિડને બેન્ઝીનમાં ઓગાળો તો બે અણુ ભેગા થઈ જાય છે માટે આઈ બરાબર 2। પ્રોપેનોઇક એસિડને બેન્ઝીન કે કેરોસીનમાં ઓગાળો છો તો બે અણુ ભેગા થાય છે માટે આઈ બરાબર 2। પણ જો એસેટિક એસિડને પાણીમાં ઓગાળવામાં આવે તો ત્યાં સુયોજન થતું નથી, ત્યાં વિયોજન થાય છે। એટલે ક્યાં સુયોજન થાય છે, ક્યાં વિયોજન થાય છે તેનું ધ્યાન આપજો। ક્યાં સુયોજન થાય એવો પ્રશ્ન પૂછેલો હોય તો એસેટિક એસિડ, બેન્ઝોઇક એસિડ કે પ્રોપેનોઇક એસિડ, એને બેન્ઝીનમાં ઓગાળો કે કેરોસીનમાં ઓગાળો તો ત્યાં સુયોજન થાય। પણ જો આ જ એસેટિક એસિડને હું પાણીમાં ઓગાળું, પાણીમાં ઓગાળું તો CH3 COOH, તો તેમાંથી છૂટા પડશે આયનો CH3 COO- અને H+, અહીંયા આયનો 2 મળે તો અહીંયા આયનીકરણ થાય, વિયોજનથી આયની કિંમત આવે 2, પડી ખબર, અને પેલામાં સુયોજન થાય છે। તો એસેટિક એસિડ પાણીમાં ઓગાળો તો વિયોજન થાય, અને જો એસેટિક એસિડને કેરોસીનમાં ઓગાળો કાં તો બેન્ઝીનમાં ઓગાળો તો ત્યાં શું થાય છે, સુયોજન। ક્લિયર, ઓકે, આગળ લઈએ આપણે। આપણી પાસે આવું એક સૂત્ર છે, આ સૂત્રની ખબર છે જ, તો જ્યારે હવે મારે ડેલ્ટા ટીબી ગણવાનું આવે તો ડેલ્ટા ટીબી બરાબર શું લખીશું, KB ઇન્ટુ સ્મોલ m ઇન્ટુ, હવે શું લખવાનું મારે, આઈ, કમ્પલસરી। એ જ પ્રમાણે ડેલ્ટા ટીએફ લખવું હોય તો શું મૂકીશું, KF ઇન્ટુ m ઇન્ટુ શું આવે, આઈ। એ જ પ્રમાણે
P01 માઇનસ P0 છેદમાં P01 ઇઝ ઇક્વલ ટુ શું મૂકીએ છીએ આપણે N2 N1 પ્લસ N2 પણ અહીંયા પણ મારે I મૂકવો પડે બરાબર ફરીવાર પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT સૂત્ર ભણ્યા અહીંયા પણ મારે I મૂકવો પડે એટલે હવે પછીના કોઈ પણ આ પ્રકારના દાખલા ગણવાના આવે તો I ને યાદ કરવાનો ભૂલી ગયા તો આઈ તમને યાદ કરાવી દે કે જો મને ભૂલી ગયા તા ને તો જ્યાં તારો અનુભવ ખોટો દાખલા તરીકે I ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ n માઇનસ 1 આલ્ફા અથવા આ સૂત્રને આ રીતે ના હોય આવું પણ આવે બનાવો જ લઈ લો તો I માઇનસ 1 છેદમાં n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આ સૂત્ર તમારે મોડે કરી રાખવાના કેમ કે વારંવાર પરીક્ષાની અંદર આ સૂત્રો પૂછાય છે ક્લિયર હવે આ સૂત્ર કેવી રીતે આવે એની સમજ આપું છું આ જે થિયરી ભણાવું છું એ આપણે ટેક્સ્ટબુકમાં થિયરી તરીકે છે નહીં એટલે થિયરી તરીકે તમારે તેને મોડે કરવાનું નથી પરંતુ એનો જે કોન્સેપ્ટ છે એ હું ક્લિયર કરાવું છું એટલે ઘણી જગ્યાએ તે ઉપયોગમાં આવે છે એટલા માટે ઉદાહરણ તરીકે મારી પાસે એક પદાર્થ છે KCl એનું આયનીકરણ થાય એટલે શું છૂટું પડે K પ્લસ અને Cl માઇનસ એટલે ધારો કે શરૂઆતની મોલ સંખ્યા અહીંયા 1 લઉં છું આ 0 અને 0 શરૂઆતમાં આ બંનેની કિંમત કેટલી હોય 0 હવે ધારો કે પદાર્થના આલ્ફા મોલનું વિયોજન થાય છે તો સંતુલન સમય શું લખાય સંતુલન સમય તો અહીંયા 1 કિંમત છે તો માઇનસ શું આવે આલ્ફા 0 પ્લસ આલ્ફા એટલે કે આલ્ફા 0 પ્લસ આલ્ફા એટલે શું થાય આલ્ફા એટલે કે કુલ આયનો અથવા કુલ કણ ક્યારે સંતુલન સમયે તો શું કરીશ 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા આ 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા બરાબર પ્લસ માઇનસ કેન્સલ તો જવાબ શું આવે 1 પ્લસ આલ્ફા બરાબર અને ચાલો પહેલા 1 પ્લસ આલ્ફા યાદ રાખીશું અહીંયા લખું છું આઈ બરાબર શું તો કે 1 પ્લસ આલ્ફા છેદમાં 1 બરાબર 1 પ્લસ આલ્ફા આ મેં 1 કેમ લીધો છે તે 1 પ્લસ આલ્ફા એટલે કે આ જે કિંમત આવી તે એટલે કે સંતુલન સ્થપાય તે વખતે દ્રાવણમાં જે કણ સંખ્યા આવી તે છેદમાં શું મૂળ 1 મોલ લીધેલો છે મારે 1 વડે ભાગીએ છે એટલે દરેક વખતે આપણે 1 ના રેફરન્સમાં જ વાત કરીએ છે એટલે દરેક વખતે હું આ 1 ને લખીશ નહીં પણ છેદમાં 1 હોય છે જેને આપણે ભાગીએ છે જો અહીંયા હું 2 મોલ લઈને કામ કરું તો મારે 2 વડે ભાગવા પડે અને તો મને આઈ ની કિંમત બદલાઈ જાય પણ નોર્મલી આપણે આઈ ની કિંમત શોધતા હોઈએ તો એ કિંમત 1 ના રેફરન્સમાં લઈએ છે અને 1 ને લખવામાં આવતું નથી માટે 1 પ્લસ આલ્ફા બરાબર તો ધ્યાન આપજો KCl ની જગ્યાએ હું લઉં છું BaCl2 બરાબર તો BaCl2 લઉં તો છૂટું શું પડે Ba2 પ્લસ અને 2Cl માઇનસ અહીંયા જો 1 મોલ છે તો શરૂઆતમાં 0 અને 0
પછી આલ્ફા બાદ કરીએ તો 1 માઈનસ આલ્ફા આ બધું લખતો નથી અહીંયા છે આલ્ફા અહીંયા કેટલા આવે 2 આલ્ફા એટલે કુલ કેટલા બને કુલ બરાબર 1 માઈનસ આલ્ફા 1 માઈનસ આલ્ફા પ્લસ 2 આલ્ફા હવે આ માઈનસ તો પ્લસ કેન્સલ તો શું બને 1 પ્લસ 2 આલ્ફા ઓકે ધ્યાન આપજો જી મેં લીધા એલ ટુ SO4 thrice શું છૂટું પડે AL અને SO4 આ ત્રણ અહીંયા મૂકો 3 પ્લસ બે અહીંયા મૂકો 2 માઇનસ બેલેન્સ કરો અહીંયા 2 અહીંયા 3 1 0 0 1 માઇનસ આલ્ફા 2 છે માટે 2 આલ્ફા 3 છે માટે 3 આલ્ફા તો કુલ કેટલા થાય કુલ બરાબર 1 માઇનસ આલ્ફા प्लस 2 अल्फा प्लस 3 अल्फा बराबर कितना आवे 1 प्लस आ 3 आ 2 5 5 માંથી 1 ગયો એટલે કેટલા આવે 4 अल्फा બરાબર હવે દરેકને ખબર છે કે i ની કિંમતમાં કુલને 1 વડે ભાગીએ છે તો અહીંયા મારે i ગણવો હોય તો હું i બરાબર આ લખી નાખું તો ચાલે કે ના ચાલે ચાલે બરાબર એ પ્રમાણે અહીંયા કુલ ભાગ્યા 1 એટલે કુલ ભાગ્યા 1 કરીએ તો અહીં i બરાબર શું આવે 1 પ્લસ 4 આલ્ફા હવે હું જે કહું છું એની પર ધ્યાન આપજો આ જે કણ છે એમાંથી કેટલા કણ છૂટા પડ્યા 2 એટલે કે 2 કણ છૂટા પડે છે તો અહીં કિંમત આવે 1 આલ્ફા 2 કણ છૂટા પડે તો 1 આલ્ફા 2 ને 1 3 3 કણ છૂટા પડ્યા તો 2 આલ્ફા આમાં કણ કેટલા છૂટા પડ્યા 5 એટલે કે જો 2 3 આયન મળે તો 3 કરતા 1 ઓછો લેવાનો એટલે 2 મૂકવાનો અહીંયા ટોટલ 3 ને 2 5 મળે છે તો એના કરતા 1 ઓછો લેવાનો એટલે કેટલા આવે 4 તેનો મતલબ એવો થયો કે જો આપણને દ્રાવણમાં n આયનો મળે છે n આટલા આયનો આપણને મળ્યા તો હું i બરાબર શું મૂકીશ i બરાબર આ 1 પ્લસ 2 આયન હોય તો 1 મૂકવાનો 3 આયન હોય તો 2 મૂકવાના 5 આયન હોય તો 4 મૂકવાના તો n હોય તો કેટલા મૂકવાના 1 ઓછો મૂકવાનો ને તો શું લખાય n માઈનસ 1 અને આલ્ફા બરાબર તો આ જે સૂત્ર આવ્યું હતું એ સૂત્ર આ રીતે આવ્યું આ નોટ કરી લો પછી આપણે આગળ ભણીએ છીએ ઓકે માનો કે આવા સૂત્રો તમને આપેલા છે i ની કિંમત તો આપણને ખબર પડે કે 4 ને 3 એટલે 7 3 ને 1 એટલે 4 4 ને 1 એટલે 5 કોની કિંમત i ની પણ તમને MCQ તરીકે પૂછે કે આનો વિયોજન અંશ કેટલો તો વિયોજન અંશ એટલે શું આવે આલ્ફા તો શું કરીશું અહીંયા i માઈનસ 1 છેદમાં n 4 ને 3 7 એટલે 7 ઓછા 1 બરાબર શું થાય i માઈનસ 1 અને છેદમાં 6 અને બરાબર આલ્ફા એટલે કે વિયોજન અંશની કિંમત કેટલી આવે i માઈનસ 1 છેદમાં 6 એવું આપેલું એટલે ઓપ્શન આપેલા હોય તો આ રીતે પણ પ્રશ્ન પૂછાય આના માટે મને પૂછેલું છે તો હું શું કામ કરીશ કે આલ્ફા બરાબર i માઈનસ 1 બરાબર આ 3 ને 1 4 એટલે કેટલા આવશે 4 ઓછા 1 બરાબર i માઈનસ 1 છેદમાં કેટલી કિંમત આવે 3 આના માટે ગણો તો આલ્ફા બરાબર શું આવે i માઈનસ 1 4 અને 1 બ્રેકેટ 5 એટલે મૂકો 5 ઓછા 1 બરાબર શું આવે i માઈનસ 1 5 માંથી 1 જાય તો 4 તો આ વસ્તુને પણ તમારે ધ્યાન રાખવાની છે ક્લિયર લખી લો ચલો અગાઉ આપણે જે ભણ્યા એ વિયોજન ભણ્યું અને એમાં આપણે આયનોને છૂટા પાડ્યા હવે માનો કે સંયોજન થાય તો શું તો ઉદાહરણ તરીકે AB નામનો એક અણુ છે અને તેમાંથી AB N અણુ ભેગા થઈને એક અણુ તરીકે વર્તે છે બેલેન્સ કરવા માટે આપણે 1/N લખી દીધું N કેન્સલ 1 AB આ બાજુ 1 AB આ બાજુ ક્લિયર ધારો કે
શરૂઆતની મોલ સંખ્યા અહીંયા મૂકું છું એક, અહીંયા છે જીરો, અને ધારો કે એક્સ મોલનું સુયોજન થાય છે. Therefore, સંતુલન સમયે શું કિંમત આવે? 1 માઇનસ એક્સ, અને અહીંયા આવશે એક્સ ભાગ્યા એન. Therefore, આઈ બરાબર 1 માઇનસ એક્સ પ્લસ એક્સ અપોન એન ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ. એક્સ ના કોમન કાઢી લો, એ શું રહેશે? 1 માઇનસ 1 અપોન એન. બરાબર, તો આઈ બરાબર કિંમત આવી ગઈ. Therefore, આઈ બરાબર 1 માઇનસ એક્સ, અહીંયા શું બને? એન માઇનસ 1 અને છેદમાં એન. આ આખું જે પદ છે એને લેફ્ટ સાઈડ લઈ લો અને આઈને જમણી બાજુ લઈ લઈએ, તો શું બને? એક્સ કૌંસમાં એન માઇનસ 1, અહીંયા આવ્યું એન, ઇક્વલ ટુ 1 તો ત્યાંનો ત્યાં જ છે, અને માઇનસ આઈને પેલી બાજુ લઈ લો, એટલે લીધું અહીંયા આઈ. બરાબર, ધેરફોર હવે એક કામ કરીએ, એક્સ ના બાજુ જ રાખો. એક્સ બરાબર 1 માઇનસ આઈ, કૌંસમાં લીધા, આ જે છેદમાં છે અંશમાં જાય એન, અહીંયા કોણ આવે? એન માઇનસ 1. તો તમારે આ સૂત્રને યાદ રાખવાનું છે. બરાબર, જ્યાં એક્સ બરાબર સુયોજનાંશ, એન બરાબર સુયોજન પામતા અણુઓની સંખ્યા, આઈ બરાબર વોન્ટ ઓફ અવયવ. તમારે આ સૂત્રને તારવવાનું નથી, તમારે માત્ર આટલું જ યાદ રાખવાનું છે. પણ સમજાવવા માટે મેં આ વસ્તુ તમને કહી છે કે કેવી રીતે છે. તે અગાઉ મેં તમને સમજાવ્યું હતું કે સુયોજના વિયોજન થાય છે, તે એમાં જે જુદા જુદા પ્રકારના પદાર્થો આપેલા છે એમાં એક ધનાયન એક ઋણાયન એ કેવી રીતે પૂછાય છે એ પણ એક અલગ રીતે શીખવાડું છું. આટલું પહેલાં નોંધ કરી લો. કોઈક વાર તમને એવું પૂછે કે માનો કે એક પદાર્થ એવો છે એ બી ટુ પ્રકારનો છે, કાં તો એ બી ટુ પ્રકાર અથવા એ ટુ બી પ્રકાર, ઓકે, કાં તો એ છે એ બી પ્રકાર, કાં તો છે એ ટુ બી થ્રી પ્રકાર અથવા એ થ્રી બી ટુ પ્રકાર, પછી એ થ્રી બી ફોર પ્રકાર, આવા જુદા જુદા હતા આપ્યું છે, એ બી થ્રી પ્રકાર, આવા જુદા જુદા તમને કણ આપેલા છે. અને તમને એવું પૂછવામાં આવે કે આઈ ની કિંમત કેટલી? હવે એ બી ટુ એટલે શું? એક વાર ધન આયન અને બે વાર ઋણ આયન, ઉદાહરણ તરીકે બીએસીએલ ટુ. તો આને આ રીતે લખો તો પણ ચાલે. આ જે છે એને માનો કે તમને આપ્યું હોય કે એજી ટુ એસ, એવું તમને આપેલું છે. તો આ બે વાર છે ના એક વાર છે, તો તે વખતે આયનો છૂટા પડે. પણ તમારે વિચારવાનું શું, એ બી ટુ અને એ ટુ બી બંને સરખા છે, એમાં આઈ બરાબર 1 પ્લસ એન માઇનસ 1 આલ્ફા, આવું થાય. હવે કરવાનું શું? અહીંયા અહીંયા 2 ને 1 3, અહીંયા પણ 2 ને 1 3, તો અહીંયા આપણી પાસે જે એનની જે કિંમત મળે એ કિંમત કેટલી મળે? 3 મળે. તો તે વખતે આના માટે કિંમત શું આવે? 1 પ્લસ એનની જગ્યાએ મૂકવાના 3 ઓછા 1 આલ્ફા બરાબર 1 વત્તા 2 આલ્ફા. તો કોઈક વાર એમસીક્યુમાં પૂછેલું હોય તો આપણને ખ્યાલ આવે કે તમને એવું પૂછે કે એ બી ટુ માટે આઈની કિંમત શું આવે, પછી ઓપ્શન આપેલા હોય.
આવા ક્વેશ્ચન પરિચયમાં જ ના હોય તો કઈ ના આવડે. ચલો અહીંયા ક્યુ છે, આના માટે કરો આઈ બરાબર વન પ્લસ એન માઇનસ વન આલ્ફા એન, એક આ ને એક આ બે થયા એટલે કે બે ઓછા એક આલ્ફા, તો વન પ્લસ વન આલ્ફા એટલે કે આલ્ફા આવી કિંમત આવે. તો અહીંયા ત્રણ ને બે પાંચ, અહીંયા ત્રણ ને બે પાંચ, તો આઈ બરાબર વન, પાંચ માંથી અહીંયા મૂકો પાંચ, પાંચ માંથી ગયા તો શું આવે વન પ્લસ ચાર આલ્ફા. આના માટે ગણવું છે આઈ બરાબર વન પ્લસ ચાર ને ત્રણ સાત, સાત માંથી જાય તો છ, તો કેટલા કિંમત આવે છ આલ્ફા. આના માટે ગણવું છે આઈ બરાબર વન પ્લસ ત્રણ ને ચાર, ચાર માંથી એક ગયા ત્રણ, તો ત્રણ આલ્ફા. તો આ કિંમતો તેની થઈ ગઈ. સરળતાથી કામ થાય, એમસીક્યુ તરીકે પૂછેલું હોય તો ફટાફટ કામ થઈ શકે. બરાબર લખી લો. ચલો ઓકે, આપણે આઈ ની વાત કરીએ છીએ તો આઈ બરાબર શું લખીએ છીએ, તો કે આઈ બરાબર વન ટોપ અવયવ, પણ એની ગણતરી આ રીતે થાય કે સામાન્ય આણ્વીય દળ અને છેદમાં અસામાન્ય આણ્વીય દળ. હવે સામાન્ય આણ્વીય દળ અને અસામાન્ય આણ્વીય દળ એટલે શું, એક ઉદાહરણ તમને આપું એનએઓએચ નું. તો એનએઓએચ એનું સામાન્ય આણ્વીય દળ બરાબર કેટલું, 40 ગ્રામ પ્રતિ મોલ. એટલે આ સામાન્ય દળ કોને ગણવાનું, તો આપણે આ વિચારવાનું કે રાસાયણિક સૂત્રને આધારે ગણેલો અણુભાર, ગણેલો અણુભાર. પણ અસામાન્ય અણુભાર, અસામાન્ય અણુભાર તમે ગણવા જાઓ તો એની કિંમત આવશે લગભગ લગભગ 20 ગ્રામ પ્રતિ મોલ. તો કિંમત શું આવે, આઈ ઇઝ ઇક્વલ ટુ સાચો અણુભાર 40, અહીંયા આવશે 20, તો બરાબર કિંમત કેટલી આવે 2. ઓકે સારું. બીજો પોઈન્ટ છે એટલે એક આ વસ્તુ યાદ રાખવાની, ફરી લખીશું અહીંયા આઈ બરાબર સુયોજન કે વિયોજન પામેલા કુલ કણોની સંખ્યા છેદમાં સુયોજન કે વિયોજન પહેલા અણુની સંખ્યા. આપણે ઉદાહરણ લઈએ, ઉદાહરણ તરીકે બોલો છું કે KCl બરાબર. હવે KCl નો હું એક મોલ લઉં તો એ લખું છું આઈ બરાબર, હું એક મોલ લઉં છું એટલે કે સુયોજન કે વિયોજન થયું નથી એ વખતની કિંમત એટલે કે એક મોલ. પણ આપણને ખબર છે કે KCl નું આયનીકરણ થાય તો K પ્લસ અને શું મળે Cl માઇનસ, તો કણ કેટલા મળ્યા 2, તો અહીંયા મૂકી દઈશ 2, તો આઈ ની કિંમત કેટલી આવી ગઈ 2 બરાબર. ઓકે, એટલે આપણે યાદ શું રાખવાનું, એ આ યાદ રાખવાનું, બીજું આ યાદ રાખવાનું. ચલો ફરી વાર લઈએ, આઈ બરાબર અવલોકિત
संख्यात्मक गुणधर्मो छेद में गणतरी करेल संख्यात्मक गुणधर्म। हवे आनो मीनिंग जानो क्या शू कहवा मांगे छे ते। उदाहरण तरीके अहीं आपणे जो संख्यात्मक गुणधर्मनी वात करी तो डेल्टा टीएफ संख्यात्मक गुणधर्म छे, डेल्टा टीबी संख्यात्मक गुणधर्म छे। अगाउ एक वार आपणे वात करी के दाखला तरीके आपणे डेल्टा टी बी नी वात करवानी छे तो सूत्र शुं मूकी आपणे के एफ इंटू स्मोल एन बराबर। अत्यारे आपणे आई मुकता नथी, हवे के बी आवशे। अब मारे तो के सेल माटे वार गणतरी करवानी होय अने मारी पासे जो एक मोल के सेल हशे तो हुं शुं करीश, आ जे मोलालिटी छे एनी वेल्यू वन आवे, के बी नी किंमत आवशे 0.52 इंटू वन बराबर 0.52। આ જે કિંમત છે એ કઈ ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મો આટલી કિંમત આવે। પણ પ્રેક્ટિકલી તમે જોવા જાવ તો કિંમત કેટલી આવે છે તો કે ડેલ્ટા ટીબી એની વેલ્યુ આવે છે આના કરતા ડબલ, એટલે કે 1.04 આવે છે। તો આ જે કિંમત છે એ અહીંયા આવે, અવલોકી પ્રેક્ટિકલ તમે કરો તો આ કિંમત જોવા મળે। અને તમે એમને ગણતરી કરો સૂત્ર મુજબ, જેમ કે આ જે સૂત્ર છે એ સૂત્ર મુજબ ગણતરી કરો તો આ જવાબ આવે। તો શું આવે અહીંયા, આઈ બરાબર આ કિંમત અહીંયા આવશે અવલોકિત, તો 1.04 છેદમાં 0.52 બરાબર જવાબ શું આવે 2। તો આ રીતે આઈ ની કિંમત નક્કી થાય। એટલે ચોપડીમાં આ વસ્તુ આપેલી છે, આ વસ્તુ આપેલી છે, આ વસ્તુ આપેલી છે, મેં જે છે એડ કર્યું છે એ ઉદાહરણ એડ કર્યું છે કે જેના કારણે તમને ખબર પડે કે આ શું કહેવા માંગે છે તે, આ સૂત્ર શું કહેવા માંગે છે તે। આટલું નોટ કરો પછી બહુ જ અગત્યનો ટોપિક તમને શીખવાડું, ઓકે। ઓકે, આપણે એક સૂત્રની ખબર છે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ સીઆરટી, અને હવે આપણે એક એડ કર્યું છે એ કોણ છે આઈ। તમે આવું વિચારી શકો આને છેદમાં લઈ લો એટલે પાઈ ઇઝ ઇક્વલ ટુ સીઆરટી ઇઝ ઇક્વલ ટુ આઈ। આઈ શું છે એટલે આ સી શું છે, તો સી બરાબર સાંદ્રતા, સી બરાબર શું છે સાંદ્રતા। હવે તમે જુઓ આ છે અંશ અને આ છે છેદ, અંશ કરતા છેદનું મૂલ્ય મોટું હોય, અંશ કરતા છેદનું મૂલ્ય મોટું હોય તો આઈ ની વેલ્યુ ઘટી જાય, અને અંશ કરતા છેદનું મૂલ્ય નાનું હોય અથવા એવું કહીશું જો છેદનું મૂલ્ય વધે તો આઈ ઘટે અને છેદનું મૂલ્ય ઘટે તો આઈ વધે। એટલે એવું કહેવાય કે જેમ સાંદ્રતા ઘટે તેમ આઈ વધે બરાબર। ઉદાહરણ તરીકે એનએસીએલનું દ્રાવણ લઉં છું, NaCl ના 0.1 મોલર દ્રાવણ છે, 0.01 મોલર દ્રાવણ છે, 0.001 મોલર દ્રાવણ છે। આપણે આ આને કહીશું A, આને કહીશું B અને આને કહીશું C, તો A B અને C એ મેં ત્રણ મૂકી દીધા। હવે આપણે શું કહ્યું કે જેમ સાંદ્રતા ઘટે તેમ I વધે, તો I ની જે કિંમત છે એ A કરતા B ની મોટી હોય અને બી કરતા સી ની મોટી હોય, જેમ NaCl માટે છે એમ KCl માટે પણ હોય બરાબર। અને જે કિંમતો છે એ ટેક્સ્ટબુકમાં આપેલી છે, એ કિંમતોને આપણે યાદ રાખવાની નથી, પરંતુ આ બહુ મહત્વનું છે, સાંદ્રતા ઘટે તો આઈ ની જે વેલ્યુ છે એ વધે। એટલે કોઈક વાર તમને MCQમાં પૂછી શકે કે આવી કિંમત આપેલી હોય એ બી સી તરીકે આપેલી હોય, કોઈક વાર આ સી અહીંયા હોય, આ અહીંયા હોય, આ ડાબડી ગમે તે હોય, ચડતો ક્રમ ઉતરતો ક્રમ એવું પૂછે તો એક બહુ સારો MCQ બની શકે છે, તો આને બરાબર ધ્યાનમાં રાખવાનું બરાબર।